हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल भावता भोजन। भावता भोजन में आज आप बनावीशू हेल्थी ड्रिंक्स फॉर ग्लोइंग स्किन। आज आप बे ज्यूसीस बनावीशू विधाउट एनी फूड कलर, नेचरली एकदम मस्त रेड एंड ग्रीन ज्यूस। तो चलो फटाफट रेसिपीनी शुरुआत करिए। फर्स्ट दूधी पालकनो ज्यूस। सौ पहला तो मिक्सर जार में 1/4 कप जेटली दूधी छाल छोली कटका करीने लीधी छे। हाफ कप जेटली पालक धोईने रफली सुधारीने उमेरीशू। 4-5 कटका काकड़ीने उमेरीशू। हाफ कप जेटलू टमेटू उमेरीशू। स्वाद अनुसार पण थोड़ू ओछू मीठू उमेरीशू। चपटी जेटलो मरी पाउडर अने अर्धो लींबु मशीनथी उमेरीशू। अहीं तमे थोड़ू आदू पण उमेरी शको छो। हवे हाफ कप जेटलू ठंडु पानी उमेरीशू जेथी पालकनो ग्रीन कलर मस्त रहे। हवे ढाँकण बंद करी बधाने क्रश करी लईशू। तो अहीं मस्त क्रश थई गयुं छे। हवे आपणे तेने स्ट्रेनरमांथी गाळी लईशू। फरी हाफ कप जेटलू पानी मिक्सर जारमां उमेरी जार धोईने लઈ લઈશું। સ્ટ્રેનરમાં ચમચીથી હલાવી પ્રોપરલી બધું જ્યુસ ગાળી લઈશું। અહીં છેલ્લે જે આ ટાઈપનું વધે છે તેમાં ફાઇબર્સની માત્રા ખૂબ વધારે પ્રમાણમાં હોય છે। જો એ પણ તમને ભાવે તો તમે એમનેમ ખાઈ શકો છો। તો અહીં આપણો ફર્સ્ટ જ્યુસ કે જે છે દૂધી પાલકનો જ્યુસ, જે હેલ્ધી અને ગ્લોઇંગ સ્કિન માટેનું રેડી છે। સેકન્ડ ગાજર બીટનો જ્યુસ। આ જ્યુસ બનાવવા માટે હાફ કપ જેટલા ગાજર અને 1/4 કપ જેટલું બીટ સુધારીને ઉમેરીશું। હાફ કપ જેટલા ટમેટા અને ચપટી ફોદીના પાવડર પણ મિક્સર જારમાં ઉમેરી દઈએ। અહીં તમે તાજા ફોદીનાના પાનનો પણ યુઝ કરી શકો છો। ચપટી મરી પાવડર, ચપટી સંચળ અને અડધું લીંબુ મશીનથી ઉમેરીશું। હવે હાફ કપ જેટલું ઠંડુ પાણી ઉમેરી ઢાંકણ બંધ કરી ક્રશ કરી લઈશું। તો અહીં મસ્ત પલ્પ સાથેનો જ્યુસ રેડી છે। હવે તેને આપણે સ્ટ્રેનરમાંથી ગાળી લઈએ। ચમચીથી હલાવી અને પ્રેસ કરી બધો જ્યુસ પ્રોપરલી ગાળી લઈએ। આ વધેલો પલ્પ ફાઇબરયુક્ત હોવાથી તેને તમે એમ જ ખાઈ શકો છો। તો અહીં ગાજર બીટનું જ્યુસ પણ મસ્ત એવું રેડી છે। આ જ્યુસ આંખોના ડાર્ક સર્કલ દૂર કરી સ્કિનને પણ ગ્લો કરે છે। સો હવે 1/1 બંને જ્યુસ સર્વ કરી દઈએ। તો પહેલા એક ગ્લાસમાં ગાજર બીટનો જ્યુસ સર્વ કરીશું અને પછી દૂધી પાલકનો જ્યુસ પણ સર્વ કરીશું। તો રેગ્યુલર સવારના રૂટીનમાં આ બંને જ્યુસ જરૂરથી ઇન્ક્લુડ કરજો, જેથી સ્કિન મસ્ત ગ્લો કરે અને ઓવરઓલ બોડીમાં પણ સ્ફૂર્તિ રહે। સો ફ્રેન્ડ્સ, જો તમને આ રેસિપી ગમી હોય તો જરૂરથી એકવાર ટ્રાય કરજો અને તમારો ફીડબેક મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। અને હા, જો વિડીયો તથા રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલ ભાવતા ભોજનને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। ફરી મળતા રહીશું આવી જ કંઈક હેલ્ધી રેસિપી લઈને। ત્યાં સુધી બાય બાય।